અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણ થનાર છે, જેનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 12:44 શુભ મુહૂર્તમાં અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો શિલાન્યાસ અને ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું, જેને લઈને સમગ્ર દેશભરમાં લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો, જેમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ બોટાદ પ્રખંડ દ્વારા શ્રી મર્યાદા પુરુષોત્તમ રામ ભગવાનની જન્મભૂમિ જ્યાં છે ત્યાં અયોધ્યામાં શ્રી રામ મંદિરના નિર્માણ થયેલ છે, શિલાન્યાસની વિધિના પ્રસંગ યોજાઈ રહ્યો છે. ત્યારે તે જ પ્રસંગે, તે જ સમયે 5 ઓગસ્ટના દિવસે ખાતમુહૂર્તનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હોય, જેને લઈને વિશ્વ હિન્દુ પરિષદ બોટાદ પ્રખંડે આ ઐતિહાસિક ક્ષણની ઉજવણીના ભાગરૂપે દીનદયાળ ચોક હનુમાનજી મંદિરે દીપ પ્રાગટ્ય કરી જય શ્રીરામના જયકારના નારા લગાવેલા, જેમાં પરમ પૂજ્ય મહંત શ્રી મહાસુખનંદ સરસ્વતી દીપચંડી આશ્રમ તથા પરમ પૂજ્ય મહંત શ્રી નિર્મળગીરી બાપુ નવહત્થા હનુમાનજી મંદિર સાધુ સંતો રામ ભક્તો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ બોટાદના પ્રખંડના કાર્યકર્તાઓ શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ તથા ભૂમિપૂજન માટે દરેક હિન્દુ સમાજને આહવાન પણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના થનાર ભૂમિપૂજનમાં ની જે 500 વર્ષ બાદ અને 7 પેઢીઓના સંઘર્ષ બાદ શ્રી રામ જન્મભૂમિ અયોધ્યામાં ખાતે ભવ્યતા ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, જેને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે દેશભરમાં. ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ બોટાદ પ્રખંડના અધ્યક્ષ મહેન્દ્રભાઈ માળીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ચાંદીની ઈંટ પણ મૂકવામાં આવી છે. ત્યારબાદ બોટાદ જિલ્લામાંથી કુલ 42 સ્થાનોની માટી અને જળયુક્ત કુંભ પણ મોકલવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. બોટાદ જિલ્લામાંથી પણ પવિત્ર તીર્થસ્થાનની માટી અને જળ પણ ભૂમિપૂજનમાં સામેલ છે. ત્યારે તેમણે જણાવ્યું કે આ કાર્યક્રમમાં ભાવનગર વિભાગના મંત્રી રાજેશભાઈ સાકરિયા, બજરંગદળ બોટાદ જિલ્લા અને વિશ્વ હિન્દુ પરિષદ દળના કાર્યકરો ઉપસ્થિત રહી અને ભવ્યતા ભવ્ય મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આમ સંતો મહંતો ભક્તોની વિશેષ ઉપસ્થિતિમાં નાચગાન સાથે આ ભવ્યતા ભવ્ય રામ મંદિર નિર્માણનો જે પ્રસંગ છે તેને અનુરૂપ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને કાર્યકર્તાઓમાં ભારે ખુશી પણ જોવા મળી હતી. આ બોટાદ જિલ્લાનું દ્રશ્ય છે કે જ્યાં કાર્યકરો નાચી અને પોતાને ભક્તિનો ભાવ દર્શાવી રહ્યા છે. જે રામ ભક્તો છે તેમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સહિતના મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાન સિયાવર રામચંદ્ર કી જયના નારા, જય શ્રીરામના નારા, જય ઘોષ બોલાવ્યો હતો અને મહાઆરતી પણ કરવામાં આવી હતી. અને આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા, ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાનની જે નિર્માણ થનાર છે મંદિર, ભવ્યતા ભવ્ય રામ મંદિર નિર્માણ થનાર છે, જેને લઈને ભારે ઉત્સાહ લોકોમાં જોવા મળ્યો હતો. ત્યારે બોટાદ જિલ્લામાં પણ ભારે ઉત્સાહથી લોકોએ વધાવી લીધ્યા હતા. રામચંદ્ર રામ લક્ષ્મણ જાનકી બોલો હનુમાનકીની સાથે સાથે રામ સીતા લક્ષ્મણની મૂર્તિનું પ્રસ્થાપન થયેલ છે તેવી જગ્યાએ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને દીપોત્સવ અને દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. આમ ભવ્યતા ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. બોટાદના પ્રખંડ દ્વારા મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાન સિયાવર રામશ્રીના નારા સાથે, જય શ્રીરામના નારા સાથે ભવ્યતા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહી, ફટાકડા ફોડી, આતશબાજી કરી, ઠેર ઠેર ધ્વજ ફરકાવી અને પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો. રંગોળી પણ બનાવવામાં આવી હતી અને રંગોળી દ્વારા આહલાદક રમણીય દ્રશ્ય જોવા મળ્યું હતું, જેને લઈને ભારે ઉત્સાહ ભક્તોમાં જોવા મળ્યો હતો અને રંગોળી પૂરી અને ઉત્સાહ અને વધાવી લેવામાં આવ્યો હતો. આમ ભગવાનની જન્મભૂમિ અયોધ્યામાં જે રામ મંદિર નિર્માણ થનાર છે જેને લઈને ભારે ઉત્સાહ કાર્યકરોમાં જોવા મળ્યો હતો. શું સાહેબ આજનો આ પ્રોગ્રામ છે કાર્યક્રમ? આજે 500 વર્ષના સંઘર્ષ, અનેક સાધુ સંતો રાજા રાજવીઓ અને ભારત આઝાદ થયા પછીના પણ સંઘર્ષ થયો છે, એમાં 4 લાખથી પણ વધારે લોકોની એમાં આહુતિ દેવાની છે, એમાં શહીદ થયા છે, વિરંગની જે પ્રાપ્ત થયા છે, અનેક સાધુ સંતો પ્રાપ્ત થયા. 500 વર્ષના સંઘર્ષ પછી ભગવાન શ્રી રામને અમે હિન્દુ સમાજે મુક્ત કરાવી શક્યા અને આજે ત્યાં ભગવાન શ્રી રામનું ઘણી વખત જન્મ થયો છે, ત્યાં આજે શિલાન્યાસનો કાર્યક્રમ છે અને આથી ભવનનું નિર્માણ થવાનું છે, એનો હર્ષ ઉલ્લાસ સાથે અમે ગામે ગામ દરેક હિન્દુ ઘર ઘર આ
રામ મારા છે અને રામ અમારા છે, અમે રામના છીએ. બોલો જય જય શ્રી રામ.